જય શ્રી કૃષ્ણ મિત્રો, આજની આપણી રેસીપી છે લીલા ચણાનું ખાટિયું, એટલે કે લીલા ચણા ની આપણે કઢી બનાવીશું, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાજરીના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આજે આપણે લીલા ચણાની કઢીની રેસીપી જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે લીલા ચણાને બાફવા માટે મૂકવાના છે. તો એના માટે આપણે કુકર લઈ લઈશું. તો અહીંયા મેં એક વાટકી લીલા ચણા લઈ લીધા છે. તો એને સરસ રીતે ફોલીને સાફ કરી લેવાના છે. એમાં આપણે અડધો કપ જેટલું પાણી એડ કરીશું. અહીંયા પાણી આપણે વધારે એડ કરવાની જરૂર નથી. ત્યારબાદ તેમાં ચણાના માપનું મીઠું અને થોડી હળદર એડ કરી દઈશું. તો અહીંયા આપણે મીઠું અને હળદર નાખીને ચણાને બે વિસલ વાગે ત્યાં સુધી બાફી લેવાના છે. વધારે વિસલ નથી વગાડવાની. હવે આપણે બેસનનું બેટર બનાવી લઈએ. તો એના માટે ત્રણ નાના ચમચા બેસન લઈ લઈશું, એટલે કે અડધો કપ જેટલો બેસન લઈ લીધો છે. હવે એમાં થોડી છાશ ઉમેરીશું. સરસ રીતે બેસન છાશમાં મિક્સ થઈ જાય એટલા માટે સૌથી પહેલા થોડી છાશ એડ કરવાની છે, જેથી કરીને બેસન સરસ રીતે છાશમાં મિક્સ થઈ જાય. ત્યારબાદ આપણે બીજી છાશ ઉમેરીશું. અહીંયા મેં ખાટી છાશનો ઉપયોગ કર્યો છે. તમારે દહીંનો ઉપયોગ કરવો હોય તો દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. બેસન સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં જરૂર અનુસાર પાણી એડ કરીશું. એટલી છાશ ખાટી હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરી દેવાનું છે. તો આપણું બેસનનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે વઘાર કરી દઈએ. તો કડાઈમાં મેં બે ચમચી તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો તેલ ગરમ થઈ જાય એટલે સૌથી પહેલા આપણે રાઈ એડ કરીશું. રાઈ તતરી જાય એટલે એમાં આપણે જીરું ઉમેરવાનું છે. અડધી ચમચી હિંગ એડ કરીશું. ત્યારબાદ મીઠા લીમડાના પાન એડ કરવાના છે. મીઠા લીમડાના પાનનો ટેસ્ટ કઢીમાં ખૂબ જ સરસ આવે છે. પાન સરસ રીતે તતરી જાય ત્યારબાદ તેમાં બે સૂકા લાલ મરચા અને બે તમાલપત્ર એડ કરી દઈશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ લીલું લસણ એડ કરીશું. તો અહીંયા મેં ત્રણ ચમચી ઝીણું સમારેલું લીલું લસણ લઈ લીધું છે અને બે મોટી ચમચી ભરીને આદું મરચા અને લસણને ક્રશ કરીને લઈ લીધા છે. આ બધું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. તો હવે એને એક મિનિટ માટે સાંતળી લેવાનું છે. આ બધું સંતળાઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી હળદર એડ કરીશું. હળદરને સરસ રીતે મસાલામાં મિક્સ કરી દઈશું. હવે એમાં આપણે બનાવેલું બેસનનું મિશ્રણ એડ કરી દેવાનું છે. આ રીતે સરસ રીતે વઘારમાં બધું બેસનનું મિશ્રણ એડ કરી દેવાનું છે અને જરૂર લાગે એ પ્રમાણે તમારે પાણી એડ કરી દેવાનું છે. તો તમને જેટલી જાડી કે પાતળી પસંદ હોય કઢી એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. તો અહીંયા હું ગાઢી કઢી બનાવી રહી છું તો એ પ્રમાણે હું પાણી એડ કરી રહી છું. તમને જે રીતે પસંદ હોય એ પ્રમાણે તમે પાણીને એડજસ્ટ કરી શકો છો. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. મીઠું એડ કર્યા બાદ તેમાં આપણે બે ચમચી ગોળ એડ કરીશું. અહીંયા ખાટો મીઠો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તમે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. હવે સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે ત્યારબાદ તેમાં આપણે બાફેલા ચણા એડ કરી દઈશું. તો અહીંયા પાણી સાથે જ એડ કરી દઈશું. ચણા ઉમેર્યા બાદ કઢીને એકવાર સરસ રીતે મિક્સ કરી દેવાની છે. હવે આ કઢીને આપણે ધીમા ગેસ ઉપર સરસ રીતે ઉકળવા દઈશું જ્યાં સુધી સરસ રીતે ઉકળી ન જાય. હવે એમાં આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું. હવે આ કઢીને સરસ રીતે ધીમા ગેસ ઉપર એકદમ ગાઢી થઈ જાય ત્યાં સુધી સરસ રીતે ઉકાળી લેવાની છે. જેટલી કઢી આપણે ઉકળે એટલી ટેસ્ટી બને છે. તો ધીમા ગેસ ઉપર આને 4-5 મિનિટ માટે ઉકાળી લેવાની છે. હવે કઢી આપણે ઉકળીને સરસ રીતે તૈયાર થઈ ગઈ છે અને કલર પણ સરસ આવી ગયો છે. તમને જેટલી જાડી પસંદ હોય એ પ્રમાણે તમે પાણીને એડજસ્ટ કરીને બનાવી શકો છો. અહીંયા હું બાજરીના રોટલા સાથે આ કઢી ખાવાની મજા પડે છે એટલા માટે આ રીતની ગાઢી રાખી છે. હવે ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું અને એક સર્વિંગ બાઉલમાં આને લઈ લઈશું. તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.